નમસ્કાર, મારું નામ તંતી અવંતિકા છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા અમરેલી અંતર્ગત ચાલતા BCA પ્રોજેક્ટમાં એઝ અ પીયુ મેનેજર હું 12 સભ્યોની ટીમ સાથે કામ કરું છું. ખાંભા બ્લોકના 20 ગામની અંદર ખેડૂતો, ખેતમજૂરો, બાળકો, મહિલાઓ અને વંચિત સમૂહના સભ્યો સાથે અમે કાર્ય કરીએ છીએ. જ્યારે અમારી ટીમના સભ્યો અવારનવાર ખેડૂતો અને ખેતમજૂરો સાથે તાલીમ અને મીટિંગોનું આયોજન કરતા હોય છે, ત્યારે હંમેશા જેમ દહીંને વલોવી અને છાશમાંથી એક માખણ નીકળી આવે એ રીતે હંમેશા એક પ્રશ્ન નીકળી આવે છે. તો વિચારો જરા, એ શું હશે? જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો નહીં, એનાથી આગળ વધી અને ભાવ. ખેડૂતો જ્યારે ખર્ચા કરી અને ઉત્પાદિત વસ્તુ તૈયાર કરે છે ત્યારે અચૂક એમને એવી અપેક્ષા હોય જ છે કે એમને એમાંથી વધારે સારા ભાવ મળી શકે. તો સારા ભાવ તો મેળવે જ છે, પણ કોણ? વેપારી અને કંપનીમાં જે લોકો વેલ્યુ એડિશન કરી અને પેકેજિંગ કરીને માલને માર્કેટમાં મૂકે છે. તો ખેડૂતો પણ આવા જ કંઈક પ્રયાસ કરે અને ખેડૂતો પાસેથી માલ ખરીદી કરી અને અમે પણ કંઈક મદદ કરી શકીએ એવા હંમેશા મારો પ્રયાસો હોય છે. પરંતુ અવારનવાર જે ઉત્પાદિત વસ્તુમાં ઉતારો અને ચડાવ આવે છે, જે ભાવ વધારો અને ઘટાડો આવે છે, તો એ વિશેના અનુભવો આપણને ખેડૂતો જ કહી શકે. તો ચાલો આજે જઈએ આપણે નાનોડી ગામે અને જાણીએ એ જ ખેડૂત પાસેથી એમના જીવનના અને ભાવ વિશેના ઉતાર ચડાવ વિશે. તો ચાલો જોઈએ. નમસ્કાર, આપણે વાત કરી હતી કે આપણે નાનોડી ગામે ખેડૂતને મળશું, તો આપણે આવી ગયા છીએ ફિલ્ડ ઉપર. તો ચાલો આપણે ખેડૂતને મળી અને એમના અનુભવો જાણીએ. તો હવે તમારું આખું નામ જણાવો. કેવી રીતે બની અને કેવી રીતે એનું પેકેજિંગ થયું. થેન્ક યુ.